દેશનો આર્થિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ એમ બંનેમાં કૃષિ ક્ષેત્ર અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે ભારતીય કૃષિ સંશોધન પરિષદ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પ્રોજેક્ટ દ્વારા અધ્યતન કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્ર સંશોધન નિયામક આયોજિત નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કૃષિ સાહસ ઉદ્યોગ પરિસંવાદ યોજાયો છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડભી પટેલે દીપ પ્રાગટ્ય કરી ત્રણ દિવસીય પરિસંવાદનો પ્રારંભ કરાવ્યો હતો ભારત કૃષિ ક્ષેત્રને વિકસાવવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોખરે છે સરકારનો લક્ષ્યાંક વર્ષ 2022 સુધી નિકાસને બમણી કરવાનો છે જોકે દેશમાં 86% થી વધારે ખેડૂતો નાના અને શ્રીમંત છે આપણા ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી ધિરાણ ગુણવત્તાયુક્ત કાચી સામગ્રી અને વધારે બજારો પૂરા પાડવાની જરૂરિયાત સાથે ગુણવત્તાયુક્ત કૃષિ પેદાશોનું ઉત્પાદન કરી ખેડૂતોની આર્થિક શક્તિ વધારવામાં અને બજાર સાથે તેમનું જોડાણ વધારવામાં તજજ્ઞો દ્વારા માહિતગાર કરવામાં આવશે જી નમસ્કાર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે નાહેબ કાસ્ટ આયોજિત એક ત્રણ દિવસનો એગ્રી એન્ટરપ્રિનરશિપ ઓપોર્ચ્યુનિટી અને માટેનો એક ત્રણ દિવસનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ 366 જેટલા વિદ્યાર્થીઓ ખેડૂતો બહેનો અને એન્ટરપ્રિનર આ લોકોએ ટ્રેનિંગમાં આવ્યા હતા અને આ વર્કશોપ એગ્રી એન્ટરપ્રિનરશિપ ઉપર ખાસ કરીને આજે જ્યારે દુનિયામાં એની ખૂબ જરૂર છે એના ઉપર લોકોને યંગ યુવાન લોકોને મોટિવેટ કરવા માટે અને કેવી રીતે આ એગ્રી એન્ટરપ્રિનરશિપ કરી શકાય અને આ બિઝનેસ કરી શકાય આ ખેતીને લગતો એને માટેની તમામ જાણકારી અમારા લગભગ 27 જેટલા લેક્ચર જુદી જુદા જાતના વિષયો ઉપર રાખવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને અને ખેડૂતોને અને યુવાનોને એમાંથી મોટિવેટ કરવાનો અમારો આ એક ખૂબ સફળ પ્રયાસ છે જે પ્રતિભાવ આવ્યા છે ખેડૂતોના અને વિદ્યાર્થીઓના એ પરથી લાગે છે કે નવયુવાનો આ એગ્રી એન્ટરપ્રિનરશિપ માટે ખાસું વિચારી રહ્યા છે અને એ લોકો વિચારી બી શકે છે જે આજના જમાનાની તાતી જરૂરિયાત છે Organizing secretary feels privileged and elevated for an opportunity to extend a warm welcome in the gathering of the inaugural function of Family Fellowship. Extremely happy to welcome our Honorable Vice Chancellor of Navsari Agriculture University, Navsari, and President of today's auspicious function, Dr. Jagdeep Patel, sir, for helping and extending. And also appealing Dr. T. R. Rawat, sir. He strengthened the startup cell of Navsari, and few months ago the SP Agribusiness Management Institute of NAU was recognized as a nodal training institute by Manage Hyderabad. The startup cell has made a good beginning, and this is the impact of having a dynamic leader like Dr. J.P. Patel sir at the helm of our affairs.
प्योर ब्रेड के एम्ब्रियोज यहाँ पे इम्पोर्ट करने पड़ रहे हैं। कहीं ना कहीं प्रोफेशनल रूप में इन चीज़ों को हैंडल करने के लिए हम कम पड़ गए हैं, नहीं बन सकता। तो एंटरप्रेन्योर के लिए कुछ बेसिक क्वालिफिकेशन होते हैं, तो बेसिक क्वालिफिकेशन हमने खुद ने जिसको एंटरप्रेन्योर बनना है उसने वो बेसिक क्वालिफिकेशन को अपने जो एप्टीट्यूड है उसको उसने टेस्ट करना चाहिए, जिसमें मुझे लगता है कि सबसे पहला जो जो एप्टीट्यूड उसको चाहिए है वो रिस्क टेकिंग, डेयर डेविल के कुछ नहीं, मैं करूँगा और मुझे पता है कि दो तीन साल हो सकता है नुकसान भी हो, लेकिन मैं ये करने के लिए तैयार हूँ। तो ये एक जो बेसिक जो चीज़ है वो आपको समझना चाहिए कि एंटरप्रेन्योरशिप अगर करना है तो आपको उस एप्टीट्यूड और उस क्वालिफिकेशन में उस रिस्क टेकिंग के अंदर अगर आप अगर आने के लिए तैयार हैं तो आप एंटरप्रेन्योर के लिए आप सोच सकते हैं।